સુરતમાં લગ્નમાં મહેમાન અને અતિથિ આવે એ વાત તો તમે સાંભળી હશે, પરંતુ આ વાક્ય સાંભળીને તમને આશ્ચર્ય થશે કે સુરતમાં યોજાયેલા લગ્નમાં મુખ્ય અતિથિ અને મહેમાન તરીકે ગૌમાતાની હાજરી રહી છે. વરરાજાનો વરઘોડો પણ બે ગાય અને એક વાછરડા સાથે કાઢવામાં આવ્યો છે. વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રામપાલ ગાડોદિયાના પુત્ર રોહિતકુમાર અને વેસુમાં રહેતા મદનલાલ તોડીની પુત્રી અભિલાષાએ રોહિત સાથે 3 ફેબ્રુઆરીએ લગ્નના તાંતણે બંધાયા છે. રોહિતકુમાર બિઝનેસે એડમિનિસ્ટ્રેટિવમાં PhD કરી રહ્યા છે અને અભિલાષા CA છે. રામપાલ અને મદનલાલ બંને વર્ષોથી સારા મિત્રો હતા, ઉપરાંત ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંનેના પુત્ર અને પુત્રી લગ્ન જીવનમાં પગલા માંડી રહ્યા છે ત્યારે બંને પરિવારોએ લગ્ન સમારોહ થકી ભારતીય સંસ્કૃતિનું જતન અને વૈદિક પરંપરાનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે, જે અંતર્ગત ગાય માતાની સાક્ષીમાં વૈદિક રીતે સંગીતમય પ્રાણી ગ્રહ વિધિનું આયોજન કરાયું હતું. લગ્નમાં માટીના 5,000 ગ્લાસ રાખવામાં આવ્યા હતા, જેથી પર્યાવરણની જાળવણી પણ કરી શકાય. મારા નામ રોહિત ગાડોદિયા. રોહિત જી, અભી સોચ કે સાથ આપ આગે બઢે થે વો સંપન્ન હો ગયા, આજ ક્યા કહેંગે? હમારી સોચ યે થી કે ગૌ માતા જો હૈ વો બારાત મેં શામિલ હો, ફિર ઉસકે સાક્ષી મેં હી પાણી ગ્રહણ સંસ્કાર હો, જિસસે જો આને વાલે મહેમાન હૈ ઉનકો ભી ગૌ માતા કે બારે મેં જાગરૂકતા બઢે ઓર ગૌ જો ગૌ કેન્દ્રિત હમારા સમાજ બને, ગૌ માતા કા મહત્વ બઢે, ક્યોંકિ હિન્દુઓ કા માનના હૈ કે 33 કરોડ દેવી દેવતા ગૌ માતા મેં વાસ કરતે હૈ, તો ઉસકે બારે મેં જાગરૂકતા લાને કા હમને એક છોટા સા પ્રયાસ કિયા. લગ્ન સમારંભમાં બે ગાય અને એક વાછરડા સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પાર્ટી પ્લોટની 100 મીટર દૂરથી ગાય માતા અને વાછરડાને વરઘોડામાં સામેલ કરવામાં આવ્યા હતા. વરઘોડામાં મોટી સંખ્યામાં મહેમાનો જોડાયા હતા. લગ્ન મંડપમાં ગાય માતા અને વાછરડાના પ્રવેશ બાદ જ વરરાજાનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વરરાજાના પિતા રામપાલે જણાવ્યું હતું કે આજથી યુવા પેઢી ભારતીય મૂળની વૈદિક પરંપરાને જાણે એ હેતુથી લગ્ન આયોજનમાં વિવિધ પ્રકારના સંકલ્પ સાકાર કરાય છે. ગાયની સાક્ષીમાં અને વૈદિક રીતે 31 બ્રાહ્મણો દ્વારા પ્રાણીગ્રહ વિધિ કરાશે. પ્રાણીગ્રહ વિધિ વેળાએ મંડપમાં ગાય માતાની હાજરી રહેશે. આ સિવાય રાજસ્થાનની સમાજમાં રાત્રે લગ્ન થાય છે તે બદલે સાંજે લગ્નનું આયોજન કરાયું હતું. આ સાથે મરાઠી સમુદાયમાં અક્ષવિધિ કરાય છે. રાજસ્થાન સમાજમાં આ વિધિ થતી નથી, પરંતુ પરિવાર દ્વારા આ વિધિ કરવાનો નિર્ણય કરાયો હતો. લગ્નના ચાલનામાં મળતા રકમ રાષ્ટ્ર માટે કાર્ય કરનાર સંસ્થાઓને અર્પણ કરાશે. અન્ય યુવાનોની જેમ આ કપલે પ્રીવેડિંગ શૂટ અને અન્ય ખર્ચાઓના ધુમાડા પણ કર્યા ન હતા. લગ્નનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણી અને વૈદિક લગ્ન અંગે લોકોને જાગૃત કરવાનો હતો. મેમ, આપકા નામ? અભિલાષા. અભિલાષા જી, ક્યા કહે કે જી સોચ કે સાથ આપ આગે બઢે થે ડિજિટલાઇઝેશન ઓર પરંપરા જો થી ગૌ માતા કો સાક્ષી લેકે આજ આપકા વિવાહ ઉસ તરહ સે હો રહા હૈ, ક્યા કહે? મને બહોત હી ખુશી કા ઓર હર્ષોલ્લાસ કા ફીલિંગ આ રહા હૈ કે જૈસા વિચાર થા વૈસા હી સબ કુછ હો રહા હૈ ઓર પર્યાવરણ કા એક સંદેશ એસા વિવાહ હો રહા હૈ જો એક સમાજ કો સંદેશ જા રહા હૈ, એક નહીં લેના ચાહે તો 5-6 સંદેશ જા રહે હૈ. ડિજિટલ ઇન્ડિયા, ન્યુ પ્લાસ્ટિક, ફિર ગૌ આધારિત સંસ્કૃત મેં પત્રિકા, કુંભારો કો રોજગાર, એક્સેટ્રા એક્સેટ્રા. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.